नमो परिसंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो वज्जायानं नमो लोरे सौवसाहुनं ऐसो पंच नमो कारु सौवपावपनासनं मंगलानं सौवचे पड़वं होई मंगलं अज्ञान तिमिरंधानां ज्ञानायं जन सलाकया नेत्रयुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः मखादिव्याकुक्षिरत्न शब्दजितवर्यात्मजं श्रीराजचन्द्रगुपं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं આજે કૃપાળુ દેવના વચનામૃતનો સ્વાધ્યાય. આપણે કૃપાળુ દેવના વચનામૃતના સ્વાધ્યાયમાં પત્રાંક 509નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ પત્રનો થોડો ભાગ કર્યો છે, આજે આગળ લઈએ છીએ. સહેજ પુનરાવર્તન કરવા માટે પત્ર પહેલેથી વાંચીશું. મોહમયી અષાઢ સુદ છઠ રવિવાર સંવત 1950 શ્રી સૂર્યપુર સ્થિત શુભ વૃત્તિ સંપન્ન સત્સંગ યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે યથા યોગ્યપૂર્વક વિનંતી કે પત્ર પ્રાપ્ત થયું છે તેની સાથે 3 પ્રશ્નો છૂટા લખ્યા છે તે પણ પ્રાપ્ત થયા છે. જે 3 પ્રશ્નો લખ્યા છે તે પ્રશ્નો મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે. જીવ કાયા પદાર્થપણે જુદા છે પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. જે દેહથી આ શરીરથી જીવને કર્મનો ભોગ છે, કર્મને એ શરીર સહિત છે ત્યારે ભોગવે છે, તો એવું ભોગવવું જ્યાં સુધી છે ત્યાં સુધી એ સહચારી છે, સાથે છે. પણ એને ભોગવવાનો ભાવ જ ચાલ્યો જાય છે તો ભલે ને એ દેહ સાથે રહ્યો હોય તો એનાથી એ અલિપ્ત થઈ જાય છે, ભિન્ન પડી જાય છે. શ્રીજીને જીવ અને કર્મનો ક્ષીર નીરની પેઠે સંબંધ કયો છે, દૂધ અને પાણી એના જેવો સંબંધ ભગવાને કહ્યો છે. તેનો હેતુ પણ એ જ છે કે ક્ષીર અને નીર એકત્ર થયા સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જુદા છે. પાણી અને દૂધ બંને સ્પષ્ટ ભેગા થયેલા આપણને લાગે છે, છતાં પણ બંને જુદા છે અને જુદા કરી શકાય છે, પદાર્થપણે ભિન્ન છે. અગ્નિ પ્રયોગે તે પાછા સ્પષ્ટ જુદા પડે છે, ગરમ કરતા પાણી ઉડી જાય છે. તેવી જ રીતે કહે છે કે તેમજ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મ પણ જીવથી જુદા છે, ભિન્ન છે, અને એવો સમ્યક દર્શન સહિત ધ્યાનરૂપી તપ નો પ્રયોગ કરવામાં આવતા પોતાના સ્વરૂપમાં સ્થિરતા થતા એ કર્મનો પૂરેપૂરો ક્ષય થઈ જાય છે. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે. કુલ 148 કર્મની પ્રકૃતિ તો છે, પણ મુખ્યપણે જે દેખાય છે તે શું છે અને જેના સંબંધમાં બધું ચાલી રહ્યું છે તે શું છે, તો તે શરીર છે, દેહ છે. અને જીવ ઇન્દ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવે છે એમ સામાન્યપણે કહેવાય છે. ઇન્દ્રિયાદિ, ઇન્દ્રિય, મન, વાણી વગેરે દ્વારા એ ક્રિયા કરે છે એવું સામાન્યપણે કહેવાય છે,
એના દ્વારા જીવે છે, જીવના બાહ્ય પ્રાણોનો વિચાર કરીએ તો એ બધા એમ જ છે ને, એ બધા તો જળ પ્રાણ છે. પણ જ્ઞાન દશા આવ્યા વિના જીવ કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે તે જીવને ભાષામાં આવતું નથી. આત્મજ્ઞાન થયા વિના, સમ્યક દર્શન થયા વિના જીવ અને શરીર જુદા છે એવું સ્પષ્ટ જુદાપણું ભાસતું નથી. એ બોલે છે, શાસ્ત્રનો અભ્યાસ કર્યા છે એટલે બોલે છે કે આત્મા અને શરીર જુદા, પરંતુ એને આત્મજ્ઞાન વિના એવું ભાસતું નથી. પોતાથી આ શરીર જુદું છે અને પોતે ભગવાન આત્મા આનાથી જુદો છે એવું એને સતત પ્રવર્તન ક્યારે રહે છે, એવું સતત ભાષા કરે એવું ક્યારે રહે છે? એક વાર સમ્યક દર્શન થાય ત્યાર પછીથી એ હોય છે. તથાપિ ક્ષીર નિર્વત જુદાપણું છે. જો ભાષ્યમાં ના આવે તો પણ, જેને ભાષ્યમાં નથી આવતું એવું ભાસતું નથી તો પણ એને માટે પણ એમ જ છે કે શરીર અને આત્મા જુદા જ છે. અજ્ઞાની ન માનતો હોય એ કહે કે ના, હું નથી માનતો, હું કોઈ આત્માને માનતો નથી, તો પણ એના માનવા ન માનવા સાથે વસ્તુનો સંબંધ નથી. શરીર અને કાયા જુદા છે તો જુદા છે જ, કોઈના માનવા સાથે એને કાંઈ સંબંધ નથી. ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એમ એટલી એમથી વાત નથી કરવી, એટલે એમને એમ ખાલી શ્રદ્ધા કરીને બધા માની રહ્યા છે એમ વાત નથી. પણ એવું બધાએ અનુભવ્યું છે, જેવું ભગવાને કહ્યું છે એવું જ્ઞાની પુરુષોએ અનુભવ્યું છે. શરીર અને આત્મા જુદા એવો બધાનો અનુભવ છે, સમ્યક દ્રષ્ટિએ ધર્માત્માનો એવો અનુભવ છે. એવા તો અનંત જીવો થયા છે જેમણે એવું અનુભવ્યું છે, માટે એમ જ છે, માટે વસ્તુનું સ્વરૂપ એમ જ છે. એટલે કહે છે કે તથાપિ ક્ષીર નિર્વત જુદાપણું છે, પાણી અને દૂધને જેમ એનું જુદાપણું છે. જ્ઞાન સંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. જ્ઞાન થતા તો એ વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે. હવે ત્યાં એમ પ્રશ્ન કર્યું છે કે જો જ્ઞાને કરી જીવને કાયા જુદા જાણ્યા છે તો પછી વેદનાનું વેદવું અને માનવું સાથી થાય છે, તે પછી થવું ન જોઈએ? એ પ્રશ્ન જો કે થાય છે, તથાપિ તેનું સમાધાન આ પ્રકારે છે. પ્રશ્ન એમ કર્યો છે કે આ પ્રમાણે જીવ અને શરીર જુદા છે, છતાં પણ શરીરમાં વેદના થાય છે એનો ખ્યાલ પણ આવે છે ને? જો કે જ્ઞાન દ્વારા જીવ અને શરીર જુદા જાણ્યા છે તો પણ વેદનાનું વેદવું એ વેદાય છે ને, અને એનું માનવું એ થાય છે, તો એ સાથી થાય છે, એ પછી ન થવું જોઈએ? જો આત્મા અને શરીર જુદા હોય તો એ પછી ન થવું જોઈએ? એવો પ્રશ્ન થયો છે. અને એ પ્રશ્ન થાય તો એનું સમાધાન આ પ્રકારે છે. જ્ઞાની ધર્મીને સમ્યક દ્રષ્ટિને આ પ્રશ્ન નથી થતો. આ પ્રશ્ન જે અનાદિનો મિથ્યા દ્રષ્ટિ, જેને કોઈ ધર્મની વૃત્તિ થઈ નથી, જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો નથી, એને પણ થતો નથી. શરીરથી પોતે જુદો છે એવું માનીને પછી પાછું એને આશંકા થાય કે શરીરથી આત્મા જુદો હોવા છતાં પણ મને આ દુઃખ તો વેદનમાં આવે છે, તો આવો પ્રશ્ન કોને થાય? કે જે માને છે કે શરીરથી આત્મા જુદો છે અને એની માન્યતામાં એને સમ્યક દર્શન નથી થયું એટલે એને આશંકા થાય છે. એને શ્રદ્ધાપણે સ્વીકાર્યું છે, ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, મહાપુરુષોએ એવું અનુભવ્યું છે, માટે એને શ્રદ્ધાપણે સ્વીકાર્યું છે કે વાત તો બરાબર છે, જીવ અને શરીર જુદા છે, પણ મને એ વાત હજી બેસતી નથી, બરાબર સમજમાં નથી આવતી કે તો પછી આ વેદના કેમ થાય છે? એટલે આ પ્રશ્ન સાધકનો છે, આ પ્રશ્ન છે તે સાધકનો છે.
મિથ્યા દ્રષ્ટિનો પ્રશ્ન નથી કે જે માનતો જ નથી, શરીર અને આત્મા જુદા છે એવી માન્યતા કરતો નથી, એનો તો પ્રશ્ન છે જ નહીં. એને ક્યાં પ્રશ્ન થાય છે? એને તો શરીર ને આત્મા એમ બે જુદા છે એવું માન્યું જ નથી. એ તો આત્માને કદાચ માનતો નથી, શરીર છે એ જ છે. અને અવસાન થાય, મૃત્યુ થાય એટલે આ જીવન પૂરું થઈ ગયું, એવી તો એની માન્યતા છે. અનંત જીવન છે, જીવ ક્યારેય મરતો નથી, અનાદિ અનંત છે, અવિનાશી વસ્તુ છે, એવો તો એને સ્વીકાર પણ થયો નથી. એટલે એને એ પ્રશ્ન નથી. પ્રશ્ન કોને છે? સાધકને પ્રશ્ન છે. દરલુજી મહારાજે આ પ્રશ્ન લખીને મોકલ્યો છે કે વાત તો બરાબર છે, એમને અશ્રદ્ધા નથી. જીવ અને શરીર જુદા છે એમાં કંઈ એમને અશ્રદ્ધા નથી, શ્રદ્ધા છે. પણ સમાધાન એ પ્રાપ્ત કરવું છે કે આ વેદનમાં આવે છે, એ શરીરમાં વેદાય છે. જો એ જુદું હોય તો શુક્રા વેદાવું જોઈએ. એટલે એના સમાધાન માટે એમણે આ પ્રશ્ન કૃપાળુદેવને રાખીને મોકલ્યો છે. અને કૃપાળુદેવે શરૂઆતમાં જે વાત કરી કે આ પ્રશ્નોના ઉત્તરો, એનું સમાધાન બધાને લાભદાયી થાય એવું છે, એ વાત તો શરૂઆતમાં જ એમણે લખી છે કે જે ત્રણ પ્રશ્નો લખ્યા છે તે પ્રશ્નો મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે. એટલે આપણે માટે પણ આ પ્રશ્નનો જવાબ, આ સમાધાન ખૂબ હિતકારી છે. તો સમાધાન આજે લઈએ છીએ. કૃપાળુદેવ લખે છે કે સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે છે અને પછી સ્વરૂપને ભજે છે. સૂર્યનો તાપ પડે એટલે પથ્થર ગરમ થઈ જાય, પછી સૂર્યાસ્ત થાય તો પણ એ પથ્થર અમુક સમય સુધી એ ગરમ હોય છે અને પછી એ ઠંડો થઈ જાય છે, એ ઉદાહરણ આપ્યું છે. અને પછી સ્વરૂપને ભજે છે એટલે જેવું છે તેવું થઈ જાય છે. જે તપતો હતો એ તો સૂર્ય તાપના નિમિત્તે એ તપતો હતો, પણ પછી એ ઠંડો થઈ જાય છે. તેવી રીતે અહીંયા કહે છે કે તેમ પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ઉપાર્જિત કરેલા એવા વેદના આદિ તાપ તેનો આ જીવને સંબંધ છે. પૂર્વે અજ્ઞાનને કારણે, અજ્ઞાનવશ એને એવા ભાવ કર્યા કે જેને કારણે એવા વેદનીય કર્મ બંધાયા. એટલે કહે છે કે પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ઉપાર્જિત કરેલા એવા વેદના આદિ તાપ તેનો આ જીવને સંબંધ છે. એટલે એના ઉદયને જીવ અનુભવે છે. પૂર્વે જે બંધાયા હતા વેદનીય કર્મ, એના અજ્ઞાનને કારણે જે એને વેદનીય કર્મ બંધાયા હતા, તો એ વેદનીય કર્મનો અત્યારે ઉદય છે. એટલે ભલે અત્યારે કદાચ એને જ્ઞાન થઈ જાય, સમ્યક દર્શન થાય, તો પણ એ પૂર્વે જે બંધાયેલા કર્મ હતા એનો ઉદય તો અત્યારે આવ્યો છે, એનો ઉદય તો છે. એટલે જેમ પેલો સૂર્યાસ્ત થઈ ગયો તે છતાં પણ પથ્થર અમુક સમય સુધી ગરમ રહે છે, તેવી રીતે અત્યારે એને જ્ઞાન દશા થઈ છે. પણ પૂર્વે જે અજ્ઞાનવશ જે કર્મ બાંધ્યા હતા એના ઉદય છે, એમાં વેદનીય કર્મનો ઉદય છે. એટલે વેદનાને અનુભવે છે. બહુ સરસ રીતે સમજાવ્યું છે. શું કહે છે કૃપાળુદેવ? કે તેમ પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ઉપાર્જિત કરેલા એવા વેદના આદિ તાપ તેનો આ જીવને સંબંધ છે. આગળ કહે છે કે જ્ઞાન યોગનો કોઈ હેતુ થયો તો પછી અજ્ઞાન નાશ પામે છે. જ્ઞાન યોગનો કોઈ હેતુ થયો એટલે કોઈ કારણ થયું, પોતાને એવું જ્ઞાન થયું, પોતાને જ્ઞાન પોતાથી થાય છે, એમાં નિમિત્ત કારણ જ્ઞાની મહાપુરુષની વાણી પણ હોય, શાસ્ત્ર પણ હોય, સાક્ષાત જિનેશ્વર ભગવાનની વાણી પણ હોય, એવો યોગ થયો હોય તો એને જ્ઞાન થાય, ને જ્ઞાન પોતાથી થાય છે. એટલે અજ્ઞાન ગયું, અજ્ઞાન ટળ્યું, અજ્ઞાન નાશ પામ્યું. કહે છે કે જ્ઞાન યોગનો કોઈ હેતુ થયો તો પછી અજ્ઞાન નાશ પામે છે.
અને તેથી ઉત્પન્ન થનારું એવું ભાવિ કર્મ નાશ પામે છે. એટલે અજ્ઞાનને કારણે જે કર્મ બંધાય એ કર્મ હવે ભવિષ્યમાં બંધાતા નથી, પણ તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું એવું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછી પથ્થર રૂપ એવા આ જીવને સંબંધમાં છે. હવે એ અજ્ઞાન નાશ પામ્યું છે, બરાબર છે, પણ પૂર્વે એ અજ્ઞાનથી જે કર્મ બાંધ્યું હતું, અજ્ઞાનથી જે કર્મ બંધાયું હતું, એ અત્યારે ઉદયમાં આવ્યું છે. એટલે એ પેલો સૂર્યાસ્ત થયા પછીથી પણ જેમ પથ્થર ગરમ થોડો સમય રહે છે એવી રીતે એ વેદનીય કર્મ ઉદયમાં આવ્યું છે, તો એને ખ્યાલમાં આવે છે, અનુભવાય છે. એટલે કહે છે કે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું અત્યારે અજ્ઞાન નથી, અત્યારે તો અજ્ઞાન નાશ પામ્યું છે, પણ પૂર્વે જે અજ્ઞાન ભાવે જે કર્મ બાંધ્યા હતા એનો ઉદય અત્યારે આવ્યો છે. કેમ કે દરેક કર્મને સ્થિતિબંધ છે, અને સ્થિતિબંધ છે તો એટલી સ્થિતિ સુધી રહે છે, ઉદયમાં આવે છે અને પછી ખરી જાય છે. એટલે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું એવું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછીથી, પેલો સૂર્યાસ્ત થઈ ગયો એટલે હવે નવો તાપ તો લાગતો નથી પથ્થર ઉપર, એવી રીતે અજ્ઞાન ચાલ્યું ગયું છે એટલે નવા એ કર્મ એ રીતે બાંધતો નથી, પણ પૂર્વનો જે કર્મ છે જે એ ઉદયમાં આવ્યું છે એટલે એની પેઠે એ સૂર્ય અજ્ઞાન રૂપી સૂર્યનો અસ્ત થયા પછી પથ્થર રૂપ એવા આ જીવને સંબંધમાં એ વેદનીય કર્મ છે એનો ઉદય છે. જે આયુષ્ય કર્મના નાશથી નાશ પામે છે એટલે આયુષ્ય છે ત્યાં સુધી એ રહી શકે. આયુષ કર્મનો જ્યાં સુધી ઉદય છે, જ્યાં સુધી આયુષ્ય ત્યાં સુધી એ રહે, અને આયુષ્ય કર્મનો નાશ થાય આયુ કર્મનો, ત્યાર પછીથી એ વેદનીય કર્મ રહેતું નથી. એટલે કે ચારે અઘાતી કર્મ જ્ઞાન થયા પછીથી પણ જે રહ્યા છે, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, એ ચાર અઘાતી કર્મ છે. એ ચારેય અઘાતી કર્મનો એક સાથે નાશ થાય છે. ક્યારે નાશ થાય છે? તો કે આયુષ્ય પૂરું થતા એ નાશ થાય છે. એ વાત અહીંયા કરી છે કે જે આયુષ્ય કર્મના નાશથી નાશ પામે છે. પણ આ ભાવમાં જો નવા બીજા કર્મ બાંધ્યા છે તો એ રહે છે, અને એના જ્યારે ઉદય આવે છે ત્યારે બીજા ભાવમાં ફરી પાછો એવો અનુભવ થાય છે. એટલે અત્યારે એ આ ભાવને વિશે જે ઉદય આવવા યોગ્ય હતો એ બધો ઉદય આવ્યો છે, અને આયુષ્ય કર્મ છે ત્યાં સુધી એવા વેદનીયના ઉદય વગેરે હોય છે, અને એ આયુષ્ય પૂર્ણ થતા નાશ પામે છે. હવે કહે છે કે ભેદ એટલો છે કે જ્ઞાની પુરુષને કાયાને વિશે આત્મબુદ્ધિ થતી નથી, અને આત્માને વિશે કાયા બુદ્ધિ થતી નથી. બે સ્પષ્ટ ભિન્ન એના જ્ઞાનમાં વર્તે છે. કાયા કાયા છે, શરીર શરીર છે, એ ભૂતગળનો સ્કંધ છે, તે જળ છે, એને જ્ઞાન સ્વભાવ નથી. એનું કાર્ય સ્વયં પોતે પોતાથી કરે છે. એનામાં જે ફેરફાર થાય છે, જન્મથી મૃત્યુ થાય, અવસાન થાય ત્યાં સુધીના શરીરની અંદર જે ફેરફાર થાય છે તે બધા ફેરફાર એના પોતાના કારણે છે. એમાં પરમાણુઓ બદલાય છે, બાળકથી માંડી અને વૃદ્ધાવસ્થા સુધીમાં એના દેખાવ વગેરે, ફરી જવો, આ બધું જે કંઈ થાય છે તે ભૂતગળનું છે. એ ભૂતગળ પરમાણુઓ એમાં બદલાય છે, એટલે એની અવસ્થા દરેક સમયે ખરેખર તો બદલાઈ રહી છે. એ બધું એને કારણે જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે, અને એનાથી જુદો ભગવાન આત્મા એની સાથે જે રહ્યો છે, એ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી ચેતન છે, અને એને અને શરીરને કોઈ સંબંધ નથી. બંને દ્રવ્ય જુદા છે, કોઈ કોઈનું કાર્ય કરતું નથી. માત્ર જ્યારે એવો ભાવ થાય છે શરીરને વિશે કાંઈક હલનચલન વગેરેનો, અને જો એ જ પ્રમાણે પુણ્ય છે એવો પુણ્યનો ઉદય વર્તે છે તો એવા હલનચલન થાય છે. પણ એ હલનચલન કાંઈ જીવ કરાવે છે એમ નથી. જીવ ઈચ્છે છે માટે હાથ ઊંચો થાય છે, જીવ ઈચ્છે છે માટે વાણી થાય છે, જીવ ઈચ્છે છે માટે એક્સરસાઇઝ થાય છે, એમ નથી, એમ બિલકુલ નથી.
જીવ ઈચ્છે એ પ્રમાણે શરીરના બધા કાર્યો થતા હોત તો શરીરની અંદર રોગ આવત નહીં, શરીરની અંદર વૃદ્ધાવસ્થા આવત નહીં, અને શરીરની અંદર જેને પેરાલિસિસ થયું છે એને હાથ પગ હલાવવા છે તો એ હલાવી નથી શકતો એવી દશા પણ થાત નહીં. એ ઈચ્છે એમ શરીર ચાલતું નથી. લકવાગ્રસ્ત જેને પેરાલિસિસ થયું છે એવી વ્યક્તિ ક્યાં હાથ પગ હલાવી શકે છે? એનું મોઢું વાંકું થઈ ગયું છે, મોઢાનો લકવો થયો છે, તો એ જે રીતે બોલવા ઈચ્છે છે એ રીતે બોલી પણ શકતો નથી. આ બધું થાય છે એ ઉપરથી આપણને લાગે છે કે શરીર ઉપર એનો ક્યાં કાબુ છે, એ ઈચ્છે છે એવું ક્યાં શરીર કરે છે, એ ઈચ્છે છે એમ શરીર ચાલતું જ નથી. પથારીમાં ઝાડો પેશાબ થઈ જાય છે, કોઈ ઈચ્છે છે? કોઈ ઈચ્છતું નથી, પરંતુ એનો કંટ્રોલ જ હવે રહેતો નથી, શરીર ઉપર એનો કાબુ છે જ નહીં. એ અનાદિનો મિથ્યાત્વને કારણે એ માનીને બેઠો હતો કે શરીરના કાર્યો હું કરાવી શકું છું, શરીરના કાર્યો કરવા માટે હું સક્ષમ છું, મારી ઈચ્છા પ્રમાણે બધું શરીરમાં થાય છે. પહેલેથી ધ્યાન રાખ્યું હોય તો બધું બરાબર થાય, તમે ધ્યાન નથી રાખતા માટે નથી થતું, અમે તો પહેલેથી એક્સરસાઇઝ કરીએ છીએ, ચાલવા જઈએ છીએ વગેરે વગેરે વગેરે, અને રેગ્યુલર ચેકઅપ કરાવીએ છીએ, બધું બરાબર કરીએ છીએ, એટલે અમારું શરીર તો ફિટ છે. અમારી ફિટનેસને માટે શું કહેવું? અમે ઈચ્છીએ પ્રમાણે બધું કરી શકીએ છીએ. તમે નથી કરી શકતા, કેમ કે તમે એક્સરસાઇઝ કરતા નથી, તમે રેગ્યુલર ચેકઅપ કરાવતા નથી, બધું ધ્યાન રાખતા નથી, એટલે તમારું શરીર જે છે એમાં આમ થઈ ગયું છે. અમને તો અમારી ઈચ્છા પ્રમાણે બધું જ થાય છે, બધું જ કરી શકીએ છીએ. અત્યારે પણ અમે તો ટ્રેકિંગ કરી શકીએ છીએ, જોગિંગ કરી શકીએ છીએ, બધું કરી શકીએ છીએ. આવી મિથ્યા માન્યતાવાળા અભિમાની પોતાના શરીરનું લક્ષ્ય કરી અને જે અભિમાન કરે છે એ ધર્મને પામતા નથી. એ ધર્મને પામતા નથી, એ જીનેશ્વર ભગવાનની વાણીને સ્વીકારતા નથી. એ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ ને અનંતાનું બંધીના બંધ પડે છે. જેને ભગવાનની વાણીમાં વિશ્વાસ નથી, ભગવાનની વાણીથી વિરુદ્ધ પ્રકારની શ્રદ્ધામાં જે રહ્યો છે એને પછી ભગવાનની વાણી ક્યાંથી મળે? ભાઈ, તારે પ્રભુની વાણીમાં વિશ્વાસ કરવો નથી, એમાં શ્રદ્ધા કરવી નથી, તો તારે માટે તો ભગવાનની વાણી જીનવાણી તો એ નિરર્થક જ છે ને. તો પછી તને આવતા ભવે નહીં મળે. તને સ્વીકાર નથી તો તારે ક્યાં જરૂર નથી, એટલે તને સ્વીકાર નથી ને તને એની જરૂર લાગતી જ નથી. ભગવાનની વાણીની વાત આવે, કંઈક વાત કરીએ તો તું હસી કાઢે છે, તો તને હવે ભગવાનની વાણી આવતા ભાવમાં નહીં મળે, યાદ રાખજે. બહુ ફિટનેસની પાછળ પડ્યો છે અને પ્રભુની વાણીનો સ્વીકાર નથી કરતો ને, તો યાદ રાખજે, ભગવાનની વાણીની વિરુદ્ધની શ્રદ્ધા કરે છે ને એનો અર્થ જ એ છે કે તને જીનવાણી ખપતી નથી, તને જીનવાણી પોસાતી નથી, તને જીનવાણીની જરૂર લાગતી નથી, તારે એને શ્રદ્ધવી નથી. તો યાદ રાખજે, આવતા ભાવમાં જીનવાણી નહીં પ્રાપ્ત થાય. બહુ શાંતિથી વિચારવા જેવું છે. પ્રભુની વાણી આટલા મહાપુરુષોએ સ્વીકારી અને કેવી ઉન્નતિ કરી, કેવો વિકાસ કર્યો, શાશ્વત સુખની પ્રાપ્તિ કરી. અને આ કઈ નવો માર્ગ છે? અનાદિનો માર્ગ છે. કેટલા તીર્થંકર થયા? 24 તીર્થંકર નથી થયા, અનંત તીર્થંકર થયા છે. 24 તીર્થંકર તો ભરત ક્ષેત્રને વિશે વર્તમાનમાં થયા છે, એની પહેલા તો એવી અનંત 24 થઈ ગઈ. અને મહાવીર ક્ષેત્રને વિશે તો હંમેશા તીર્થંકર ભગવાન બિરાજમાન હોય છે. અને કંઈક તીર્થંકર ભગવાન બિરાજમાન છે તો એકલા કેવળી પરમાત્મા છે? બીજા કેટલાય કેવળી પરમાત્મા એમના સમુત્સરણમાં બિરાજમાન છે. અત્યારે લાખો કેવળી મહાવીર ક્ષેત્રને વિશે બિરાજમાન છે, બધા અરિયંત પરમાત્મા છે. એમાં 20 તીર્થંકર છે ને બાકી બીજા બધા કેવળી ભગવાન છે. બધા સરખા છે, અરિયંત છે, બધા જ અરિયંત છે. અને આવો જ માર્ગ છે, એવો અનાદિનો માર્ગ. એને તું સ્વીકારે નહીં અને તારા ડાપણ કરે. પ્રભુ એમાં તો તું છેતરાઈ રહ્યો છે. ગુરુદેવે કહ્યું ને કે તું છેતરાઈ જાય છે. અહીંયા આ વાત બંધ બેસતી લાગી એટલે કરી છે. કૃપાળુદેવ આપણને સમજાવી રહ્યા છે કે પેલો અજ્ઞાન રૂપી સૂર્ય જે છે એ તો અસ્ત થયો, પણ છતાંય હજી પૂર્વે જે અજ્ઞાનને કારણે બાંધેલા જે કર્મ હતા એ ઉદયમાં આવે છે તો આવે છે, અને આવે છે તો પણ
કે તારું કાંઈ બગાડતા નથી અને એ વાત જ્ઞાનીની કેવી દશા હોય છે એ દ્વારા અહીંયા કૃપાળુદેવે આપણને સમજાવી છે. એટલે કહે છે કે જ્ઞાની પુરુષને કાયાને વિશે આત્મબુદ્ધિ થતી નથી અને આત્માને વિશે કાયા બુદ્ધિ થતી નથી. બે સ્પષ્ટ ભિન્ન જ્ઞાનીના જ્ઞાનમાં વર્તે છે. બધું સ્પષ્ટ ભિન્ન છે. માત્ર પૂર્વ સંબંધમાં જેમ પથ્થરને સૂર્યના તાપનો પ્રસંગ છે તેની પેઠે હોવાથી વેદનીય કર્મ આયુષપૂર્ણતા સુધી અવિષમભાવે વેદવું થાય છે. પૂર્વે બંધાયેલ વેદનીય કર્મ જે છે એનો ઉદય વર્તે છે અને ક્યાં સુધી રહેશે? આયુષપૂર્ણ થતા સુધી એ રહે છે. છતાં એમને એ વેદાય છે, છતાં કેવી રીતે વેદાય છે? તો કે અવિષમભાવે વેદવું થાય છે. અવિષમભાવે, વિષમભાવે વેદવું નથી થતું જ્ઞાનીને, અવિષમભાવે વેદવું થાય છે. કેમ કે એમને તો અનુભવ સહિત શ્રદ્ધામાં એ વાત પડી છે કે શરીરથી પોતે જુદો છે, હું ભગવાન આત્મા શરીરથી જુદો છું. એ હું જ્ઞાનીને તો આત્મજ્ઞાન છે, આત્માનું જ્ઞાન અનુભૂતિ સહિતની એ વાત એમને વર્તે છે. એટલે વેદાય છે તો અવિષમ ભાવે વેદાય છે. વિષમ ભાવ ને અવિષમ ભાવને પ્રભુ સમજી લઈએ. અવિષમ ભાવ એટલે શું ને વિષમ ભાવ એટલે શું? વિષમ ભાવ એટલે એ વેદના મારી છે, મને થાય છે, એને હું અનુભવું છું, એથી મને દુઃખ થાય છે, એ કોઈના કારણે મને થઈ રહી છે, અમુક વ્યક્તિએ આમ કર્યું એટલે એવી વેદના મને થઈ રહી છે. આ બધો વિષમ ભાવ છે. અને અવિષમ ભાવ અથવા તો સમભાવ તો શું છે? તો કે વેદના શરીરમાં થાય છે, એનાથી હું જુદો છું, એ મને દેખાય છે, ખ્યાલમાં આવે છે, અનુભવમાં પણ આવે છે કે આ વેદના થઈ રહી છે, પણ એ મારી વેદના નથી, એ મને નથી, અને એ પૂર્વકર્મના ઉદયને કારણે છે. અને એ ઉદય જ્યારે પૂરો થશે ત્યારે એ વેદના શાંત આપોઆપ પડી જવાની છે. એમાં મારે ક્યાં કાંઈ કરવા પણ છે? હું તો એ વખતે પણ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ જ છું. મારામાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે મને આ વેદના થાય. આ તો અજ્ઞાનવશ પૂર્વે જે ભાવ કર્યા એને કારણે બંધાયેલા કર્મનો ઉદય છે. આ અવિષમભાવ છે, આ સંભાવ છે. એટલે જ્ઞાનીને એવો સંભાવ હોય છે એ અવિષમભાવે વિચલિત થયા વિના, કોઈ ઉપર દોષારોપણ કર્યા વિના, આર્ધ ધ્યાન કે રૌદ્ર ધ્યાન કર્યા વિના એ વેદાય છે તો વેદે છે. એમને પણ એ વેદાય છે તો વેદે છે. એમ નથી કે એમને વેદાતી નથી, એમ નથી, વેદે છે. કહે છે કે આયુષ્ય પૂર્ણતા સુધી અવિષમભાવે વેદવું થાય છે. પણ તે વેદના વેદતા જીવને સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી. કેટલી સુંદર વાત મૂકી છે. આવું વેદન હોય છે છતાં પણ એમને આત્મજ્ઞાન સ્વભાવ ભાવે જે પરિણમી ગયા છે એમને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ તો સતત રહ્યા કરે છે. એટલે એ વેદતા એવા જ્ઞાની જીવને સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી. પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એનું વિસ્મરણ થતું નથી કે પોતાના જ્ઞાન સ્વભાવથી એ ચલિત થતા નથી. ભલે નિર્વિકલ્પ ધ્યાન ન હોય પણ છતાંય પોતાના જ્ઞાન સ્વભાવ તરફ જ વલણ રહે છે, દ્રષ્ટિ એવી જ રહ્યા કરે છે. એમ સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી. જે આત્માના અનુભવમાં પોતાના અનંત ગુણનો અનુભવ અંશિત પ્રગટ થયો છે એ જતો નથી. પૂતિ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, સર્વજ્ઞ સ્વભાવી છે, આ વાત ખસતી નથી, એનો ભંગ થતો નથી, એમાં કોઈ વિક્ષેપ પડતો નથી. પોતે જે છે એમાં કાંઈ કોઈ પ્રકારે વિક્ષેપ પડતો નથી. એ જ માન્યતા સતત રહે છે, દ્રષ્ટિ એવી જ રહે છે. અને કહે છે કે જો અથવા જો થાય એટલે કે ભંગ પડે, સ્વરૂપ જ્ઞાનનો ભંગ પડે, સ્વરૂપ જ્ઞાન ચાલ્યું જાય વેદના થાય ત્યારે, તો સમજવું કે ખરેખર એ સ્વરૂપ જ્ઞાન હતું જ નહીં. શું કહે છે? કે પણ તે વેદના વેદતા જીવને સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી. અથવા જો ભંગ થાય છે તો તે જીવને તેવું સ્વરૂપ જ્ઞાન સંભવતું નથી અને સ્વરૂપ જ્ઞાન હતું જ નહીં. જો સ્વરૂપ જ્ઞાન હોય તો પછી કોઈ વેદનાને કારણે એ સ્વરૂપનું જ્ઞાન ચાલ્યું જાય એમ બનતું નથી. હા, વેદાય, વેદાય બરાબર.
પણ અવિષમ ભાવે વેદાય, અને અવિષમ ભાવે વેદાય એનો અર્થ એવો નથી કે એમને વેદાતું નથી, એમનાથી પણ ઉંકારો નીકળી જાય એવી વેદના સખત થતી હતી. હે ભગવાન, આમ બોલાઈ જાય, આ દુખે છે એમ પણ બોલાય, પણ છતાંય એમાં વિષમતા નથી. એટલે પોતે જે છે એના શ્રદ્ધાનમાં ફેર પડતો નથી, પોતાના જ્ઞાન સ્વભાવમાં એની શ્રદ્ધા કરીને જે રીતે રહ્યા છે એમાં કાંઈ ફેર પડતો નથી. એમ ન માની લેવાનું કે જ્ઞાનીને વેદનાનો પ્રસંગ આવ્યો હોય તો પણ એ મુખ પર હાસ્ય રાખીને જ બેઠા હોય, એવું ના હોય. એવો કોઈ દંભ કરતા નથી હોતા, જ્ઞાની કોઈ દંભ નથી કરતા, કેમ કે હાસ્ય એ શરીરની ક્રિયા છે, અને શરીરની ક્રિયા જે રીતે થવી હોય એ રીતે થાય, એમાં ઉકારા નીકળવા આવે તો એ નીકળે, એને એને મારે કાંઈ સંબંધ નથી. પીડા થાય એને નીકળે, ઓંકારો પણ નીકળે, પણ ભાવ એના ભાવ એના ભાવ કેવા છે કે પોતાથી આ જુદું છે. જો શરીરમાં મોઢા ઉપર કદાચ એવા દુઃખ થાય છે તો એવા કંઈક દેખાવ આપણને લાગે, જ્ઞાનીને વિશે પણ એવું લાગે કાંઈક કોઈક વખત, કેમ કે શરીર ક્યાં એનું છે, શરીરની અંદર જે ફેરફાર થવા દુઃખને કારણે એની અંદર એવા ફેરફાર થાય, કંઈ પણ ફેરફાર શરીરમાં જે થતા જોવા મળે છે આપણને સખત પીડા થતી હોય ત્યારે, તો એ બધા શરીરના ફેરફાર છે, એની સાથે જ્ઞાનીને સંબંધ નથી. એમ ન માની લેવું કે આ અમને જ્ઞાન નથી, શરીરનું કારણે શરીરમાં ફેરફાર થાય થાય તો થાય, જોઈએ છીએ આપણે, બીજાઓને પણ થાય છે, બધાને થાય છે, પણ એ ફેરફાર શરીરના છે. એ વખતે પીડા છે તો પીડાની સાથે બધા ફેરફારો હોય, મેડિકલની દ્રષ્ટિથી જોઈએ તો ઘણું બધું એમાં હોય. જ્યારે સખત પીડા થતી હોય ત્યારે શરીર બેવડ વળી જતું હોય એમ પણ થતું હોય તો થાય, એમાં એમ નથી કે ન થાય. કોલિકી પેઇન જે કહેવામાં આવે, કોલિકી પેઇનને કારણે બેવડ વળી જાય શરીર, એ થાય, એમાં કઈ જીદપૂર્વક રોકી શકાય એવું નથી, એમાં કોઈ જીવ એને રોકી શકે એમ નથી, કેમ કે જીવ ક્યાં શરીરનું કાંઈ કરી શકે જ છે, એટલે થાય. પણ એના ભાવનો અહીંયા તો પ્રશ્ન છે કે એના ભાવ કેવા છે, જ્ઞાનીના ભાવ. એ વખતે પણ એમ નથી કે આ પીડાનું કારણ કોઈક બીજો છે અથવા તો આ પીડા એ મને થઈ રહી છે, એમ નથી. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એની શ્રદ્ધામાં એમને કાંઈ ફેર પડતો નથી, એ કોઈ દોષારોપણ કરતા નથી. એટલે એમ ન માની લેવું કે સમ્યક દ્રષ્ટિ હોય, એને પીડા થતી હોય તો એ હસતા હોય, એવું હોય નહીં, એવી કોઈ જીદ પણ હોય નહીં એમને. એવું કાંઈ બાહ્યમાં દેખાવ કરવાની જરૂર હોતી નથી, થાય છે તો થાય છે, શરીરમાં થાય છે, શરીરથી પોતે ભિન્ન પડી ગયા છે. આ વાતને સમજવાની છે. અત્યારે મિથ્યા દ્રષ્ટિ એમ સમજતા નથી, કાંઈક ધર્મની વાત કોઈક સમ્યક દ્રષ્ટિ કરતા હોય ને તો એમ કે તમે આટલી બધી વાત કરો છો તો દીક્ષા કેમ નથી લઈ લેતા, આવું કહે છે. અરે ભગવાન, ચારિત્રનો પુરુષાર્થ જયારે થવાનો હોય ત્યારે તે રીતે થાય છે. સમ્યક દર્શન બહુ મહત્વની ચીજ છે, અને જેને સમ્યક દર્શન થયું છે અને ચારિત્રનો પુરુષાર્થ તો અવશ્ય થાય જ છે, એમાં કોઈ કહે એની કાંઈ જરૂર હોતી નથી. અરે સાક્ષાત ઋષભદેવ ભગવાન જેવા જેમને 84 લાખ પૂર્વનું આયુષ હતું, એમને પણ 83 લાખ પૂર્વ આયુષ વીતી ગયું ત્યાં સુધી દીક્ષા નહોતી લીધી, મુનિદશા ગ્રહણ નહોતી કરી. એટલે કોઈ જ્ઞાની, એ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા, ક્ષાયિક સમકીતી, એમને પણ એટલો 83 લાખ પૂર્વનો સમય વીત્યો, ત્યાં સુધી સંસાર પર્યાય હતી, એટલે ગૃહસ્થાશ્રમમાં હતા, પણ એમનું જ્ઞાન ક્ષાયિક સમ્યક. કેવી અદભુત દશા હોય તીર્થંકરનો જીવ. એટલે કોઈને એમ કહી દેવું કે જો તમે એવા સમ્યક દ્રષ્ટિ છો તો કેમ ચારિત્ર એમ નથી લઈ લેતા, કેમ દીક્ષા નથી લઈ લેતા, તમે સમ્યક દ્રષ્ટિ છો તો તમને આ આટલી ઘણા ગુમડું થયું ને દુખે છે તો એમાં આમ મોડું કેમ બગડી જાય છે, એવું કહેવાનો કાંઈ અર્થ નથી પ્રભુ. શરીરની પીડા, શરીરના કાર્યો, શરીરના દેખાવ, આ બધું શરીરનું શરીરને કારણે થાય છે. એની અંતરંગ દશા તું જો ને ભાઈ, એની અંતરંગ દશા, જ્ઞાનીની અંતરંગ દશા શું છે એ તને ક્યાં ખબર છે, એ શું માને છે, શું શ્રદ્ધે છે, એ વખતે પણ એની દ્રષ્ટિ ક્યાં છે, એ બધું તને કેવી રીતે ખ્યાલમાં આવે પ્રભુ. સમ્યક દ્રષ્ટિની વાત સમ્યક દ્રષ્ટિ જાણે, બીજો શું જાણે. તો અવિષમ ભાવનો અહીંયા આપણે વધારે સ્પષ્ટ ઉલ્લેખ કરી રહ્યા છીએ, અવિષમ ભાવનો અર્થ સમજાવી રહ્યા છીએ કે અવિષમ ભાવનો અર્થ આમ થાય,
એમ નહીં કે વેદના હોય ને પછી હસતું મોડું રાખે એટલે એને અવિષમભાવ છે, એવો કોઈ અર્થ નથી. એ તો ઢોંગ કોઈ પણ વ્યક્તિ કરે એથી કાંઈ એને અવિષમભાવ થઈ જાય છે એમ નથી હોતું. શરીર ઉપર એનો કાબુ હોય એવું ક્યારેય દુનિયામાં ક્યારેય કોઈને થયું નથી. શરીર શરીરના કારણે પ્રવર્તે છે તો પ્રવર્તે છે, એમાં શું છે. જેમ થવા યોગ્ય તેમ જ થાય છે. એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે કે જ્યારે એને પુણ્યના ઉદય હોય તે વખતે એ કે મારે એક્સરસાઇઝ કરવી છે તો કરી શકે છે, અને જો પુણ્યનો ઉદય નથી તો એક ડગલું ચાલી નથી શકતો, એ ઈચ્છે કે મારે ચાલવું છે તો એ નથી ચાલી શકતો. એટલે શરીરનું થવું એ જ્યારે જે રીતે થવા યોગ્ય હોય એ રીતે જ થાય છે. એ બે કોઇન્સાઇડ થાય, એને એને જે વિચાર આવે, વિકલ્પ આવે, ઈચ્છા થાય એ, અને શરીરમાં એ જ પ્રમાણે પ્રવૃત્તિ થાય, એ બે કોઇન્સાઇડ થાય તો સમજવું કે પુણ્યનો ઉદય છે. બાકી ન થાય, બાકી ન થાય, એ ઈચ્છે એ પ્રમાણે બધું શરીર ચાલે એમ બને નહીં. પાપના ઉદયો ત્યારે નથી પણ બનતું, પણ થાય છે ત્યારે પણ, થાય છે ત્યારે પણ કઈ એની ઈચ્છાને કારણે થાય છે એમ નથી. ઈચ્છા કરનારો જીવ છે, ચેતન છે, એ ચેતનનો ભાવ છે, અને શરીર છે તે જળ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, એ ચેતન ભગવાન આત્માનો ભાવ શરીરમાં પહોંચતો નથી. બહુ શાંતિથી વિચારવાનું છે. પ્રભુ, હું ચેતન ભગવાન આત્મા જે શરીર સાથે રહ્યો છું એ શરીરમાં મારા ભાવો પહોંચતા નથી, તો પછી ઉપવાસ કરીએ છીએ ને? અરે ભાઈ, ઉપવાસ તો થવાનો જ હતો, શરીરમાં ઉપવાસ થવાનો જ નિશ્ચિત હતો. એ દિવસે શરીરનો સંયોગ આહાર સાથે થવાનો ન હતો, અને તે ભાવ કર્યો એટલે બે વસ્તુ સાથે થઈ, કોઇન્સાઇડ થયું. એટલે તને એમ લાગે કે મેં ભાવ કર્યો, મેં પછકાણ લીધા માટે ઉપવાસ થયો. ગુરુદેવ કહે છે કે ભાઈ, એ દિવસે તને ઉપવાસ થવાનો હતો, એ દિવસે ખોરાક સાથે તારા શરીરનો સંબંધ થવાનો ન હતો, એ નિશ્ચિત હતું. શરીર શરીરનું કાર્ય કરે છે, શરીરના બધા જ કાર્યો શરીર પોતે જ કરે છે. પરમાણુ પૂતગળના કાર્યો જીવ કરી શકતો નથી, કરાવી શકતો નથી. બે દ્રવ્ય વચ્ચેના જે સંબંધ જે છે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ હોય, કર્તા કર્મ સંબંધ બે દ્રવ્ય વચ્ચે ક્યારેય હોય નહીં. ત્રણ કાળમાં કોઈ બે દ્રવ્ય વચ્ચે કર્તા કર્મ સંબંધ હોય નહીં, ક્યારેય હોય નહીં. ભૂતકાળમાં નહોતો, વર્તમાનમાં નથી, ભવિષ્યમાં પણ હોઈ શકે નહીં. આ જ દ્રવ્યની સ્વતંત્રતાને સમજવામાં આવે તો પછી બધું સહેલું થઈ જાય છે. સિદ્ધાંતોને આપણે મહાપુરુષોની વાણીમાંથી તારવીને કાઢવાના છે, અને જે સિદ્ધાંતોને આપણે સમજ્યા છીએ એને અહીંયા એપ્લાય કરવાના છે, એને લાગુ પાડવાના છે, અને વસ્તુ સ્વરૂપને સમજવાનું છે. તો અહીંયા આગળ વાત લઈએ. કહે છે કે વેદના વેદતા જીવને સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી, અથવા જો થાય છે તો તે જીવને તેનું સ્વરૂપ જ્ઞાન સંભવતું નથી, એ આત્મજ્ઞાની હોય નહીં. આત્મજ્ઞાન હોય એની વાત કરતા કહે છે કે આત્મજ્ઞાન હોવાથી પૂર્વ ઉપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી. સમ્યક દર્શન થાય, આત્મજ્ઞાન થયું છે તો પૂર્વ ઉપાર્જિત કર્મ, પહેલા જે કર્મ બાંધ્યા છે એવા એ કર્મ, એમાં વેદનીય કર્મ એ નાશ જ પામે એવો નિયમ નથી. કર્મના ઉદયો તો જે આવવાના બાકી હોય આવે, પણ એને આત્મજ્ઞાન થયું છે તો એનો દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય છે. જે કર્મના ઉદય આવશે, વેદનીના હોય, સાતા વેદનીયના હોય કે અસાતા વેદનીયના હોય, એટલું જ નહીં, બીજા પણ કર્મના ઉદયો જે પણ હોય, એ બધા જ કર્મના ઉદયો જે રીતે આવવા યોગ્ય હોય એ રીતે આવે, પણ એ તરફનો જીવનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. આત્મજ્ઞાન થવાથી એ કર્મ ઉદયમાં આવે છે એનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. કર્મના ઉદયને કારણે જે કોઈ સંયોગો આવે, એ સંયોગો તો આવશે, સંયોગને એ બદલી શકતો નથી, પરંતુ સંયોગો તરફનો દ્રષ્ટિકોણ એનો બદલાઈ જાય છે. આત્મજ્ઞાન થતાં જે સંયોગ આવ્યો છે એ સંયોગ પ્રત્યેનું એનું વલણ જે છે એ બદલાઈ જાય છે, એનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે, એ સંયોગનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે. ભલે એ સંયોગમાં હોય, બીજાઓને એમ લાગતું હોય કે એ એમાં રહ્યો છે, તે છતાં પણ એ એમાં નથી. કૃપાળુદેવ વીરાનો ધંધો કરતા હતા, વીરાનો વેપાર કરતા હતા, છતાં બીજાઓને એમ લાગે કે એ વેપારી છે, પણ ખરેખર એ વેપારી ન હતા, એ તો આત્માનો વેપાર કરતા હતા. કૃપાળુદેવ
આત્માનો જ વેપાર કરતા હતા, એમને તો એ જ વેપાર ચાલી રહ્યો હતો અંદરમાં. આત્મજ્ઞાન હોવાથી પૂર્વોપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી. તે કર્મ જે છે એ તો એની સ્થિતિએ નાશ પામે, તેની સ્થિતિએ નાશ પામે. જેટલો સ્થિતિ બનશે એટલો સમય થતા એ નાશ પામે. હા, કર્મની અંદર ફેરફાર થાય છે, આપણે જાણીએ છીએ, કર્મના શાસ્ત્રને આપણે ભણ્યા છીએ, તો એમાં ફેરફારો થાય છે. ઉદયમાં ના આવ્યું હોય ત્યાં સુધી ફેરફાર થાય, પણ ઉદયમાં આવ્યા પછી ફેરફાર થતા નથી. વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી. આ વેદનીય કર્મની વાત લઈને વાત ચાલે છે તો કહે છે કે એ કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી. કયું? આ વેદનીય કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી. અવ્યાબાદપણાને આવરણરૂપ છે. અવ્યાબાદપણું જેને વેદનીય કર્મ જાય છે તો એને અવ્યાબાદપણું પ્રગટ થાય છે. એટલે અવ્યાબાદપણું એટલે પોતાનો જેવો ભાવ છે, જ્ઞાન આનંદ સુખ શાંતિ નિર્મળતા સ્વચ્છતા એ જે અનુભવમાં આવ્યા કરે કોઈપણ જાતની બાધા વિના, કોઈપણ પ્રકારે એમાં ક્ષય થયા વિના, લોસ થયા વિના અવ્યાબાદપણું જે થાય એ અવ્યાબાદપણું રોકનારું આ વેદનીય છે. અવ્યાબાદપણાને એ આવરણરૂપ છે. શું? વેદનીય. પણ કંઈ જ્ઞાનને આવરણ કરનારું નથી. અથવા ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાદપણું પ્રગટ થતું નથી. એટલે વેદનીયનો ઉદય છે ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાદપણું પ્રગટતું નથી. જ્ઞાની ધર્માત્માને પણ હજી એવું સંપૂર્ણ અવ્યાબાદપણું પ્રગટ થતું નથી. આનંદની દશા હોય છે, સુખની દશા હોય છે, પણ નિરંતર એક સરખી દશા હજી એમને ન હોય, કેમકે હજી વેદનીયનો ઉદય વર્તે છે. પણ સંપૂર્ણ જ્ઞાન સાથે તેને વિરોધ નથી. શું કહે છે? કે અવ્યાબાદપણાને આવરણરૂપ છે વેદનીય કર્મ, અથવા તો ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાદપણું પ્રગટતું નથી, પણ સંપૂર્ણ જ્ઞાન સાથે તેને વિરોધ નથી. સંપૂર્ણ જ્ઞાનીને આત્મા અવ્યાબાદ છે એવો નિજરૂપ અનુભવ વર્તે છે. સંપૂર્ણ જ્ઞાન થયા પછી કંઈ કે અવ્યાબાદપણું જે છે તે આવરિત થતું નથી, એવો જ એને અનુભવ છે. તથાપિ સંબંધપણે જોતા તેનું અવ્યાબાદપણું વેદનીય કર્મથી અમુક ભાવે રોકાયેલ છે. જો બે અર્થ અહીંયા નીકળે છે. સંપૂર્ણ જ્ઞાનીનો અર્થ અહીંયા જો આપણે કેવળ જ્ઞાન કરીએ, એ જે સંપૂર્ણ જ્ઞાની થયા છે તો એને તો હવે અવ્યાબાદ સુખ જ છે, એને તો અવ્યાબાદપણું પ્રગટ છે, એને અવ્યાબાદપણાનું આવરણ ક્ષય થઈ ગયું છે. એક અપેક્ષાથી હજી વેદનીયના ઉદય છે છતાં પણ કઈ રીતે ક્ષય થયું છે? તો કે અસાતા વેદનીયનો ઉદય હવે એમને વર્તતો નથી. વેદનીય કર્મ તો છે, વેદનીય કર્મનો ક્ષય પૂરેપૂરો થયો નથી, પરંતુ અવ્યાવાદનું આવરણની અપેક્ષાથી જોઈએ તો એવા જે કેવળ જ્ઞાની પરમાત્મા જે છે એમને માત્ર એક સમયનો જ એ સાતા વેદનીયનો બંધ પડે છે, જેમાં સ્થિતિ બંધ હોતો નથી, અનુભાગનો પણ બંધ પડતો નથી, અને પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ સાતા વેદનીયનો પડે છે. કેવળ જ્ઞાનીને એક સમયનો બીજા સમય ભોગવાઈને ખરી જાય એવું થયા કરે છે. એટલે એ વાત પણ અહીંયા આમાંથી એ જ રીતે આપણને ખ્યાલમાં આવે છે કે સંપૂર્ણ જ્ઞાન સાથે તેને વિરોધ નથી. સંપૂર્ણ જ્ઞાનીને આત્મા અવ્યાબાદ છે એવો નિજરૂપ અનુભવ વર્તે છે. તથાપિ સંબંધપણે જોતા તેનું અવ્યાબાદપણું વેદનીય કર્મથી અમુક ભાવે રોકાયેલ છે. એટલે અમુક ભાવે રોકાયેલ છે એનો અર્થ એ છે કે હજી એમને સાતા વેદનીયનો અનુભવ થાય છે. હજી વેદનીય કર્મ પૂરેપૂરું ગયું નથી, કેમ કે ચાર અગાથી કર્મ તો બાકી રહે છે ને. પૂર્ણ જ્ઞાની છે એને પણ હજી ચાર અઘાતી કર્મ બાકી રહ્યા છે. ચાર ઘાતી કર્મોનો ક્ષય થયો છે, અઘાતી કર્મ તો હજી એમને રહ્યા છે, અને ચારેય અઘાતી કર્મનો ક્ષય આયુષ પૂરું થાય છે ત્યારે થઈ જાય છે. એટલે હજી વેદનીયનો એમને આ રીતનો ઉદય હોય છે, એક સમયનું સાતા વેદનીય. અને કહે છે કે જો કે તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી અવ્યાબાદ ગુણને પણ માત્ર સંબંધ આવરણ છે, સાક્ષાત આવરણ નથી. જ્ઞાનીની વાત લઈએ તો પણ એને માટે પણ એમ જ છે કે એને
એ કર્મમાં પોતાપણાની બુદ્ધિ નથી, પોતાને છે એમ તો છે જ નહીં. પોતાથી કર્મ જુદા છે, જળ કર્મ અને ભગવાન આત્મા બે જુદા. કોઈ પણ કર્મ હોય એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. કારણ શરીર એ કંઈ આત્માનું શરીર નથી, આત્માનું સ્વરૂપ નથી, આત્માને હંમેશ માટે હોય એમ પણ નિયમ નથી. સંસાર પર્યાય છે ત્યાં સુધી એવું કારણ શરીર હોય છે, કર્મ હોય છે, આ બધું હોય છે. એટલે કર્મ જે છે એ કંઈ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે એમ તો છે જ નહીં. કર્મરહિત દશા પૂર્ણપણે થઈ શકે છે અને કર્મરહિત દશા થયા પછીથી અનંતકાળ સુધી કર્મરહિત દશામાં જ રહે છે. એટલે જ્ઞાનીને તો એ વાત સ્પષ્ટ છે, અનુભવ સહિતની એ વાત એને સ્પષ્ટ થઈ ગઈ છે. એટલે એને કર્મમાં આત્મબુદ્ધિ નથી, પોતાપણાની બુદ્ધિ નથી, પોતાને કર્મ લાગેલા છે એવી શ્રદ્ધા નથી, પોતાને કર્મ વળગ્યા છે, કર્મને કારણે પોતે સુખી દુઃખી થાય છે એવી વિપરીત શ્રદ્ધા એને જ્ઞાનીને હોતી જ નથી. એટલે કહે છે, જો કે તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી અવ્યાબાદ ગુણે પણ માત્ર સંબંધ આવરણ છે. એટલે એવો સંબંધ છે, સંબંધ એટલે કેવો સંબંધ છે, નિમિત્ત નૈમિતિક સંબંધ છે એમ એ આવરણ છે. સાક્ષાત આવરણ નથી, ખરેખરું આવરણ નથી. આગળ કૃપાળુદેવ કહે છે કે વેદના વેદતા જીવને કંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે. વિષમભાવ, આપણે વિષમભાવની ઘણી વાત કરી છે, વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાનીને વિષમભાવ થતા નથી, વેદના વેદાય છે તો પણ એને વિષમભાવ થતા નથી. શરીરમાં જે થવું હોય તે થઈ રહ્યું છે, શરીરના દેખાવમાં પણ ફેર પડે છે, બધું થાય છે, પણ એનો ભાવ, જીવનો ભાવ એ વિષમભાવ થતો નથી. પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી. વેદના વેદતા જીવને કંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે. વિષમભાવ થાય તો સમજવું કે તે અજ્ઞાની છે, બાકી જ્ઞાનીને તો કોઈ વિષમભાવ થતો નથી. વિષમભાવ એટલે કે આ પોતાને વેદના થઈ રહી છે એનું કારણ કોઈક બીજો છે, પોતાને આ વેદના જે થઈ રહી છે એને કારણે પોતાને દુઃખ થાય છે, પોતે દુઃખી થઈ રહ્યો છે એવી માન્યતા, અને એમાં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન પણ થઈ જાય એવી માન્યતા, એવી ખોટી વિપરીત માન્યતા એ અજ્ઞાનીને હોય. એટલે જો વિષમભાવ થતો હોય તો સમજવું કે એ અજ્ઞાની છે, એ અજ્ઞાનનું લક્ષણ છે. પણ વેદના છે તે વેદના છે, વેદના જે થવી એ વેદના અજ્ઞાનનું લક્ષણ નથી. વેદના તો થાય, જ્ઞાનીને પણ વેદના થાય ને અજ્ઞાનીને પણ વેદના તો થાય, અને બંનેને વેદવું પણ થાય, પણ વેદવા વેદવામાં ફેર છે. વેદવામાં જો વિષમભાવ થતો હોય તો સમજવું કે એ અજ્ઞાની છે, વેદના થતી હોય એમાં વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે, અને વિષમભાવ ન થવો વિષમભાવ રહેવો તે જ્ઞાનનું લક્ષણ છે. પૂર્વ ઉપાર્જિત અજ્ઞાનનું આ ફળ છે. શું ફળ છે? કે એને વિષમભાવ થાય છે, વેદના થઈ રહી છે એ વખતે વિષમભાવ થાય છે, તો એ વિષમભાવ જે થાય છે તો એમાં અત્યારે એ અજ્ઞાની છે, અને વેદના થઈ રહી છે એ પૂર્વે જે અજ્ઞાન ભાવે જે વેદનીય કર્મ બાંધ્યું હતું એનું ફળ છે. હવે પૂર્વે બાંધેલ જે કર્મ, પૂર્વે અજ્ઞાન ભાવે જે કર્મ બાંધ્યું હતું, પૂર્વ ઉપાર્જિત અજ્ઞાનનું ફળ આ વેદના છે, અને એમાં બે પ્રકાર પડી જાય છે કે વેદના તો છે એ તો પૂર્વે ઉપાર્જિત કરેલું અજ્ઞાનનું ફળ છે, પોતે પૂર્વે અજ્ઞાન ભાવે બાંધેલ કર્મનું ફળ આવ્યું છે. પણ જ્ઞાની એને અવિષમભાવે વેદે છે, અને અજ્ઞાની છે તે વિષમભાવે વેદે છે. એટલે અહીંયા આખી વાત એ રીતે કહે છે કે તે અજ્ઞાનનું લક્ષણ નથી, વેદના થવી વેદાવું એ અજ્ઞાનનું લક્ષણ નથી, પણ પૂર્વ ઉપાર્જિત અજ્ઞાનનું ફળ છે. એ અત્યારે વર્તમાનમાં એ જ્ઞાની પુરુષને હોય તો એનો અર્થ એમ નથી કે એ અજ્ઞાની છે, પણ પૂર્વે એમણે અજ્ઞાનને કારણે એવું કર્મ બાંધ્યું હતું એટલો જ એમાંથી અર્થ નીકળે છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધરૂપ છે, એટલે કે વર્તમાનમાં તો એ ઉદયરૂપ છે. પ્રારબ્ધરૂપનો અર્થ એ થાય છે કે ઉદયમાં આવે છે. તેને વેદતા જ્ઞાનીને અવિષમપણું છે, વિષમપણું થતું નથી. એટલે જીવ અને કાયા જુદા છે એવો જે જ્ઞાન યોગ તે જ્ઞાની પુરુષનો અબાધ જ રહે છે, બાધા વિના જ રહે છે.
જ્ઞાન યોગ, જ્ઞાનીને જ્ઞાન યોગ છે અને જ્ઞાન યોગમાં એને કાયા અને આત્મા જુદા છે, તો એ વાત એને સતત એમ જ રહે છે, એમાં કોઈ બાધા નડતી નથી. એનો જ્ઞાન યોગ જ્ઞાનીનો અબાધ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, એમાંથી એ ચલિત થતા જ નથી. માત્ર વિષમભાવ રહિતપણું છે, કોઈ વિષમભાવ થતો નથી. એ પ્રકાર જ્ઞાનને અવ્યાબાધ છે. જ્ઞાનને આ વેદનીય કર્મ છે તે કાંઈ અસર કરતું નથી, એટલે કહે છે કે એ પ્રકાર જ્ઞાનને અવ્યાબાધ છે. વિષમભાવ છે તે જ્ઞાનને બાધકારક છે. વિષમભાવ થાય છે એનો અર્થ જ એ થયો કે તેને જ્ઞાન નથી. એ વેદનીય કર્મ છે તે જ્ઞાનને બાધા કરે છે એમ નહીં, પણ વિષમભાવ જે છે તે જ્ઞાનને બાધક છે. બીજી રીતે કહીએ તો વેદનીય કર્મ જે છે તે વેદનીય કર્મમાં રહેવું, એ વખતે એ પોતે જ્ઞાન ભાવે પરિણમે છે તો એનું અવ્યાબાધપણું જે છે, અને જો અજ્ઞાન ભાવે છે તો એને અવ્યાબાધપણું જે છે તે હોતું નથી, એને અજ્ઞાન ભાવ છે. માટે અહીંયા બીજી રીતે વાત લેવામાં આવી છે, અહીંયા એ રીતે વાત લેવામાં આવી છે કે એ વેદનીયનો ઉદય જે આવ્યો છે એ પ્રકાર જે છે તે જ્ઞાનને અવ્યાબાધ છે, અને વિષમભાવ જે છે તે જ્ઞાનને બાધાકારક છે. બાધાકારક જીવને શું છે? તો એનો વિષમભાવ છે તે બાધાકારક છે, એના જ્ઞાનને એ બાધા કરે છે. પેલું વેદનીય કર્મનો ઉદય છે એ કાંઈ જ્ઞાનને બાધા કરે છે એમ નથી, એ જ્ઞાન ભાવને અજ્ઞાન ભાવમાં ફેરવે એમ હોતું જ નથી. દેહમાં દેહબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ, દેહમાં દેહબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ, દેહને દેહ રૂપે જ જાણવો અને આત્માને આત્મા રૂપે જ જાણવો, દેહથી ઉદાસીનતા અને આત્મામાં સ્થિતિ, એવા જ્ઞાની પુરુષનો વેદના ઉદય તે પ્રારબ્ધ વેદવારૂપ છે, પણ એ નવા કર્મનું કારણ થતો નથી. બહુ સુંદર વાત લીધી છે કે જ્ઞાની પુરુષ એવા વેદનીય કર્મના ઉદય આવ્યા છે તો એને વેદે છે, તો એ વેદે છે એ માત્ર પ્રારબ્ધ રૂપે વેદે છે, એટલે નવા કર્મનું કારણ થતું નથી, એટલે એમને એને કારણે નવા કર્મનો બંધ પડતો નથી. કેમ કે એને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે વેદે છે, એ કર્મના ઉદયને જ્ઞાતા દ્રષ્ટા ભાવે વેદે છે, એટલે એ પ્રારબ્ધ વેદવા રૂપ છે, પરંતુ નવા કર્મનું કારણ થતું નથી, એને કારણે આશ્રવ થાય અને નવા બંધ પડે એમ જ્ઞાનીને થતું નથી. એ પછી બીજો પ્રશ્ન છે, કૃપાળુદેવ લખે છે કે બીજો પ્રશ્ન, પરમાત્મ સ્વરૂપ સર્વ ઠેકાણે સરખું છે, સિદ્ધ અને સંસારી જીવ સરખા છે, ત્યારે સિદ્ધની સ્તુતિ કરતા કંઈ બાદ છે કે કેમ? આવો પ્રશ્ન છે. પરમાત્મ સ્વરૂપ સર્વ ઠેકાણે સરખું છે, સિદ્ધ અને સંસારી જીવ સરખા છે, ત્યારે સિદ્ધની સ્તુતિ કરતા કંઈ બાદ છે કે કેમ? એ પ્રકારનો પ્રશ્ન છે. તો પરમાત્મ સ્વરૂપ પ્રથમ વિચારવા યોગ્ય છે. વ્યાપકપણે પરમાત્મ સ્વરૂપ સર્વત્ર છે કે કેમ તે વાત વિચારવા યોગ્ય છે. પરમાત્મ સ્વરૂપ પહેલા તો વિચાર કરીએ કે બધે છે કે કેમ, તો એનો વિચાર લીધો છે પહેલા. સિદ્ધ અને સંસારી જીવો એ સમસત્તાવાન સ્વરૂપે છે, સમસત્તા બંનેની સત્તા સરખી, સિદ્ધની અને સંસારી જીવની સત્તા સરખી. કઈ સત્તાની વાત છે? એનું સ્વરૂપ અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા, અને એ અનંત ગુણનું અંદરમાં જે ભવન ચાલી રહ્યું છે એ અનંત ગુણ અસંખ્ય પ્રદેશમાં જ રહ્યા છે, દરેક પ્રદેશ એ અનંત ગુણ છે, એની સત્તા અસંખ્ય પ્રદેશ પ્રમાણ એનું સ્વરૂપ છે, એમાં અનંત ગુણ રહ્યા છે, અને અનંત ગુણનું ભવન અંદરમાં જે ચાલી રહ્યું છે એની સત્તા છે. એ સત્તામાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. દરેક જીવની આવી જ સત્તા છે, એટલે
એ દ્રવ્યથી તો શુદ્ધ જ છે, એ અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશમાં રહેલો છે, એમાં કોઈ ભેદ પણ પડતા નથી, એ વસ્તુ અખંડ છે, અવિનાશી છે. તો કહે છે કે એવા દરેક જીવનો વિચાર જયારે કરીએ તો એમાં પછી એની વર્તમાન પર્યાય એને ગૌણ કરીએ તો એ સિદ્ધ હોય કે સંસારી હોય દરેકનું આવું જ સ્વરૂપ છે, એટલે સત્તા સ્વરૂપે દરેક જીવ સરખા છે. સિદ્ધ અને સંસારી જીવો એ સમસત્તાવાન સ્વરૂપે છે, એ નિશ્ચય જ્ઞાની પુરુષોએ કર્યો છે, તે યથાર્થ છે. એ વાત જ્ઞાની પુરુષોએ અનુભવ સહિત આપણને દર્શાવી છે, કહી છે, એમને એવો અનુભવ સહિત નિર્ણય થયો, એ નિર્ણય સત્ય છે, યથાર્થ છે. તથાપિ છતાં પણ કાંઈક ભેદ છે તો એ ભેદ હવે દર્શાવે છે કે તથાપિ ભેદ એટલો છે કે સિદ્ધને વિશે તે સત્તા પ્રગટપણે છે, સંસારી જીવને વિશે તે સત્તા સત્તાપણે છે, પ્રગટપણે નથી. એ સત્તાનું લક્ષ કરે તો એને એ પ્રગટપણે એટલે કે વર્તમાન પર્યાયમાં અનુભવમાં આવે. સંસારી જીવને એ સત્તા સત્તાપણે છે, વસ્તુ તો છે, અને પેલા સિદ્ધ ભગવાનને સર્વસિદ્ધ ભગવાનને એ સત્તા પ્રગટપણે છે. આ કેવી વાત છે કે બે વ્યક્તિ હોય, બંનેના દાદા પરદાદાઓ એક સરખા ધનવાન હોય અને બંનેના એ દાદા પરદાદા જે ઘરમાં હતા એ ઘરમાં એ મિલકત દાટીને ગયા હોય, ખૂણામાં દાટીને ગયા હોય, તો એક વ્યક્તિ જે છે એને ખોદીને કાઢી લે છે, પ્રાપ્ત કરી લે છે, તો એ ધનવાન કહેવાય છે. અને આ બીજો જે છે એને એ અંદરમાં હજી દટાયેલું પડ્યું છે, બસ એટલો ફેર છે. બંને પાસે સરખા મૂલ્યની વસ્તુઓ છે, બંનેના દાદા પરદાદા એ જ રીતે દાટીને ગયા હતા, આણે કાઢી લીધું એટલે એ ધનવાન થઈ ગયો, પેલા એ નથી કાઢ્યું ત્યાં સુધી એ ધનવાન થતો નથી. એવી રીતે જે સિદ્ધ થયા છે એમણે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી દીધું છે, અને જે સિદ્ધ નથી થયા એ સંસારી છે, એનું પણ એવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે પણ એને પ્રગટ નથી કર્યું. આ ફેર છે. સિદ્ધને વિશે તે સત્તા પ્રગટપણે છે, સંસારી જીવને વિશે તે સત્તા સત્તાપણે છે, અંદર તો પડી જ છે. ફરી એક ઉદાહરણ આપી એને વાતને વધારે સ્પષ્ટ કરે છે કે જેમ દીવાને વિશે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિશે અગ્નિ સત્તાપણે છે, તે પ્રકારે દીવામાં અગ્નિ પ્રગટ છે અને પેલો ચકમક પથ્થર હોય છે ને એમાં પણ અગ્નિ છે, એને આમ અથડાવવાથી એમાંથી અગ્નિના તણખા ઝરે છે ને, એટલે બંનેમાં અગ્નિ છે, પણ પેલાને ચકમકને વિશે અગ્નિ સત્તાપણે છે, છતાંય એ પ્રગટપણે નથી, દીવાને એ પ્રગટપણે છે, તે પ્રકારે. વળી કહે છે કે દીવાને વિશે અને ચકમકને વિશે જે અગ્નિ છે તે અગ્નિપણે સમ છે, અગ્નિપણે તો બંનેમાં અગ્નિ જ છે એટલે અગ્નિપણે સમ છે, વ્યક્તિપણે પ્રગટતા અને શક્તિ પણે ભેદ છે, પણ વસ્તુની જાતિ પણે ભેદ નથી. તે પ્રકારે સિદ્ધના જીવને વિશે જે ચેતન સત્તા છે તે જ સૌ સંસારી જીવને વિશે છે, ભેદ માત્ર પ્રગટ અપ્રગટનો છે. સિદ્ધને એ પ્રગટ છે, સંસારીને એ પ્રગટ નથી. જેને તે ચેતન સત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાનો હેતુ, એ સત્તા પ્રગટવાનું કારણ, પ્રગટ સત્તા જેને વિશે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ તે વિચારવા યોગ્ય છે. જેમને આ સત્તા ચેતન સત્તા પોતાની પ્રગટ થઈ નથી, પોતાને એવી વર્તમાન નિર્મળ પર્યાય પ્રગટ થઈ નથી, પોતાને સ્વભાવ ભાવે પરિણમવું થયું નથી એવા સંસારી જીવને એવી સત્તા પ્રગટ કરવી છે તો એ પ્રગટ કરવા માટે એણે જેમણે સત્તા પ્રગટ કરવી છે એવા સિદ્ધ ભગવાનના સ્વરૂપનો વિચાર કરવા જેવો છે, એવા સિદ્ધ ભગવાનનો પુરુષાર્થ વિચારવા જેવો છે. જેમણે એ પ્રગટ કર્યું છે એને અનુસરવું પડે, જેમણે એ પ્રગટ કર્યું છે એમને એ અનુસરે, એમની વાતને સ્વીકારે, એમના સ્વરૂપને સ્વીકારે, એમના પુરુષાર્થનો વિચાર કરે અને એ માર્ગે ચાલે તો એ પણ પ્રગટ કરી શકે છે. એટલે કહે છે
કે એવી સત્તા પ્રગટવાનો હેતુ એનું કારણ પ્રગટ સત્તા જેને વિશે છે એવા સિદ્ધ ભગવાનનું સ્વરૂપ તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે. કેમ કે તેથી આત્માને નિજ સ્વરૂપનો વિચાર ધ્યાન સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ વિચારવું, સિદ્ધ ભગવાનના સ્વરૂપને એમના પુરુષાર્થને વિચારવો અને એમની સ્તુતિ વગેરે કરવી, એમના ગુણો પ્રગટ ગુણો જે છે એનો વિચાર કરવો, આ બધું કરવાથી અને એમનું ધ્યાન કરવું, ધ્યાન કરવું એટલે એમના સ્વરૂપનો વિચાર કરવો, શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવો અને એવું ધ્યાન કરી અને એવું શુદ્ધ સ્વરૂપ પોતાનું છે એમ પુરુષાર્થ થાય છે. એટલે કહે છે કે કેમ કે તેથી આત્માને નિજ સ્વરૂપનો વિચાર ધ્યાન અને સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે. સિદ્ધ ભગવાનની વિચારણા કરીએ, એમના સ્વરૂપનો વિચાર કરીએ, એમનું ધ્યાન કરીએ, એમની સ્તુતિ કરીએ તો એથી એમના જેવું પોતાનું પણ સ્વરૂપ છે, સત્તા એ પોતે પણ એવો છે, એટલે પોતાના નિજ સ્વરૂપનો પણ વિચાર થાય છે, પોતાના નિજ સ્વરૂપનું ધ્યાન થાય છે, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપની સ્તુતિ થાય છે અને એ જ કર્તવ્ય છે, એ જ કરવા યોગ્ય છે. પોતે ભગવાન આત્મા છે, પોતે સમય સાર છે, સમય સાર છે, જે પોતાને અનુભવમાં આવે એવો છે, અનંત ગુણનો પિંડ છે, પોતે ભગવાન આત્મા છે, એમાં નિજ શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કરી અને પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન કરે છે. જો સ્તુતિ લીધી છે ને, નિજ સ્વરૂપનો વિચાર, નિજ સ્વરૂપનું ધ્યાન અને નિજ સ્વરૂપની સ્તુતિ, જો અહીંયા સ્તુતિ લીધી છે, નિજ સ્વરૂપની સ્તુતિ. નમો સમય સારાય જયારે બોલીએ છીએ ત્યારે એમાં એ ભાવ છે, સર્વ શુદ્ધ આત્માને નમસ્કાર, એટલે આત્માનું જે શુદ્ધ સ્વરૂપ જે છે એને નમસ્કાર, જે અમને પ્રગટ કર્યું છે એમને નમસ્કાર, અને પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને પણ એમાં એ નમસ્કાર આવી જાય છે, એની સ્તુતિ પણ એમાં એ જ રીતે સમાય છે કે પોતે શુદ્ધ છે, નિજ શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર, એનું ધ્યાન અને એની સ્તુતિ, એનું મહાત્મ લાવવાનું છે. સ્તુતિ તો ક્યારે થાય, કોઈની સ્તુતિ આપણે ક્યારે કરીએ, એનું મહાત્મા આવ્યું હોય ત્યારે કરીએ ને, તો પોતાના નિજ સ્વરૂપની સ્તુતિ ક્યારે થાય, પોતાના સ્વરૂપનું મહાત્મા આવે તો થાય. કૃપાળુદેવે પણ અહીંયા એ જ વાત કરી કે નિજ સ્વરૂપનો વિચાર, નિજ સ્વરૂપનું ધ્યાન અને નિજ સ્વરૂપની સ્તુતિ કરવાનો જે પ્રકાર થાય છે, કઈ રીતે થાય છે, સિદ્ધ ભગવાનની સ્તુતિ વગેરે કરતા જે થાય છે, એ કરવા જેવું છે, એ કર્તવ્ય છે. જુઓ કર્તવ્ય શું છે, કરવા જેવું તો આ છે, ક્યાં ભક્તિ કરવાની ક્યાં વાત કરી છે. ઠેક ઠેકાણે કૃપાળુદેવે આ વાત સ્પષ્ટ કરી છે, નિજ સ્વરૂપમાં એકાગ્રતા લીનતા. અહીંયા તો એટલે સુધી વાત કરી કે સ્તુતિ, પોતાના નિજ સ્વરૂપની સ્તુતિ, અને એ પણ સ્તુતિ કરવી એ કર્તવ્ય છે, એ વિચાર કરવો, સ્વરૂપમાં ધ્યાન કરવું એ કર્તવ્ય છે. ભગવાનની સ્તુતિ, સિદ્ધ ભગવાનની સ્તુતિ કરતા એમાં એ દ્વારા એણે પોતાની સ્તુતિ કરવાની છે. એમ નથી કહ્યું કે પોતાની સ્તુતિ ન કરવી, સિદ્ધ ભગવાનની સ્તુતિ કરવી એટલે એને ધર્મ થઈ જાય, એમ નથી કહ્યું. ઉલટું એમ કહ્યું છે કે કર્તવ્ય આ છે, નિજ સ્વરૂપની સ્તુતિ, ધ્યાન કરવા, એનો વિચાર કરવો એ કર્તવ્ય છે, અને એવું કર્તવ્ય કરવા માટે એણે સિદ્ધ ભગવાનની સ્તુતિ, એમના સ્વરૂપનો વિચાર, એમનું ધ્યાન કરવું જોઈએ. એટલી સ્પષ્ટ અહીંયા વાત કરી દીધી છે. સિદ્ધ સ્વરૂપ જેવું આત્મ સ્વરૂપ છે એવું વિચારીને, સિદ્ધ સ્વરૂપ જેવું પોતાના આત્માનું પોતાનું સ્વરૂપ છે એવું વિચારીને, અને આ આત્માને વિશે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેનો અભાવ કરવા, તે સિદ્ધ સ્વરૂપનો વિચાર, ધ્યાન અને સ્તુતિ ઘટે છે, એટલે કરવા જેવા છે. એ પ્રકાર જાણી સિદ્ધની સ્તુતિ કરતા કંઈ બાદ જણાતો નથી. કેટલી સરસ રીતે સ્પષ્ટ વાત કરી છે. શું કહે છે કે સિદ્ધ સ્વરૂપ જેવું આત્માનું સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે એવું વિચારીને, અને આ આત્માને અત્યારે વર્તમાનમાં એ સ્વરૂપ પ્રગટ નથી એટલે એવા સ્વરૂપને પ્રગટ કરવું છે, એટલે કે જે અપ્રગટપણું છે એ અપ્રગટપણાનો અભાવ કરવો છે. અપ્રગટપણું છે વર્તમાનમાં પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપનું, તો એ અપ્રગટપણાનો અભાવ કરી અને એને પ્રગટપણું કરવું છે, તો તે સિદ્ધ સ્વરૂપનો વિચાર, સિદ્ધ સ્વરૂપનું ધ્યાન અને શુદ્ધ સ્વરૂપની સ્તુતિ કરવા ઘટે છે, કરવા જોઈએ. અને એમ કરવાથી પોતાના સ્વરૂપ
ધ્યાન થાય છે, સ્તુતિ થાય છે, પુરુષાર્થ થાય છે, અને એ પ્રકાર જાણી એ રીતે સિદ્ધિની સ્તુતિ કરતા કઈ ભાગ જણાતો નથી. પ્રશ્ન એ હતો કે પ્રશ્ન જે હતો એ રીતે હતો કે જીવ સિદ્ધ સમાન છે, પરમાત્મા સ્વરૂપ છે, તો પછી સિદ્ધની સ્તુતિ કરવી કે ન કરવી? પોતાના સ્વરૂપની સ્તુતિ કરવી? તો કે છે કે ના, એમ વાત નથી, સ્તુતિ તો પોતાના સ્વરૂપની કરવી જ છે, પણ એ કરશે કઈ રીતે? તો સિદ્ધના સ્વરૂપનો વિચાર કરીને, એમના પુરુષાર્થનો વિચાર કરીને, એમના ગુણોનો વિચાર કરીને એને પોતે આત્મસાત કરશે કે એવું જ મારું સ્વરૂપ છે, પોતાની ઉપર સ્થાપીને એ કરી શકશે, માટે એ કરવા યોગ્ય છે. એમ નહીં કે સિદ્ધ ભગવાનની સ્તુતિ ભક્તિ કરતા પોતાને મોક્ષ થાય એમ નહીં, પરંતુ પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું છે, પોતાની સ્તુતિ કરવી છે, તો એ કરવા માટે, પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપની સ્તુતિ કરવા માટે સિદ્ધ ભગવાનની સ્તુતિ કરવી છે, એટલે એ કરવા યોગ્ય છે, એટલે એમાં કોઈ બાધા જણાતી નથી. અને પછી આગળ કહે છે કે આત્મ સ્વરૂપમાં જગત નથી, આત્મ સ્વરૂપમાં જગત નથી એવી વેદાંતે વાત કહી છે, અથવા એમ ઘટે છે એમ છે, પણ બાહ્ય જગત નથી એવો અર્થ માત્ર જીવને ઉપશમ થવા અર્થે માનવો યોગ્ય ગણાય. આત્મ સ્વરૂપમાં જગત નથી, વાત બરાબર છે, આત્મ સ્વરૂપમાં જગત નથી એમ વેદાંતે જે કહ્યું છે તેને અપેક્ષાથી સમજવાનું છે. આત્મ સ્વરૂપની અંદર જગત નથી, પણ આત્મ સ્વરૂપમાં જે જ્ઞાન છે એ જ્ઞાનમાં જગત છે એમ જણાય છે. જગત છે તો જગતનું જ્ઞાન જે થાય છે તો કેવળ જ્ઞાન છે કે કેવળ જ્ઞાનમાં આ જગત છે એ નિમિત્ત છે, અને જગતને કેવળ જ્ઞાન નિમિત્ત છે, આ વાત આપણે ઘણી વાર ગુરુદેવ પાસેથી સાંભળી છે. તો જગત છે, જ્ઞાન થવામાં એ જગત નિમિત્ત થાય છે એનો અર્થ એમ નથી કે જગત છે દેખાય છે એટલે એમ નહીં, પણ જે વસ્તુ છે તો એવું જ જ્ઞાન છે. જ્ઞાનની પર્યાય સ્વતંત્રપણે થાય છે, સર્વજ્ઞતા પ્રગટ થાય છે તો સર્વજ્ઞપણું તો સ્વતંત્ર રીતે થાય છે, એમ નથી કે સામે જગતના પદાર્થોને જુએ છે તો થાય છે એમ નથી. કેમ કે જગતમાં એ વખતે ત્રણેય કાળની પર્યાયો ક્યાંથી હોય? વર્તમાન કાળની જ બધી પર્યાયો હોય ને સર. કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, સર્વજ્ઞતા થઈ છે, એમાં તો ત્રણેય કાળની પર્યાયો દેખાય છે. એટલે કે ત્રણેય કાળની પર્યાયો છે, ભૂતકાળની પર્યાયો, વર્તમાન કાળની પર્યાય અને ભવિષ્યકાળની પર્યાયો, આ બધું છે એ છે, તો પછી એવું જ્ઞાન પણ છે. તો પછી એવું જ્ઞાન છે પેલાને કારણે છે એમ નહીં, પણ એમ નિમિત્ત નૈમિતિક સંબંધ એ રીતે છે, વસ્તુ છે અને એનું જ્ઞાન ન હોય એમ બને નહીં. સર્વજ્ઞતામાં કોઈ વસ્તુનું જ્ઞાન ન હોય એમ બને નહીં, ભલે ભૂતકાળની હોય તો પણ એનું જ્ઞાન હોય, ભવિષ્યની હોય તો પણ એનું જ્ઞાન હોય જ. એટલે આપણે જે રીતે માનીએ છીએ કેવળ જ્ઞાનની અંદરની જે વાત જે કરીએ છીએ, તો એમાં એ રીતે જગતને આપણે માનીએ છીએ. અને વેદાંતે કોઈ અપેક્ષાથી વાત કરી છે તો આત્મ સ્વરૂપમાં જગત નથી, તો એ વાત પણ ઠીક છે કે પોતાના સ્વરૂપની અંદર, સ્વભાવની અંદર વિચાર કરવા જઈએ તો એમાં કોઈ જગતની વસ્તુ નથી, જગતનો કોઈ ભાવ નથી. જગતના ભાવ એટલે શુભાશુભ ભાવ, જીવને થતા જે કંઈ બધા ભાવ, જે બાહ્યમાં પરનું લક્ષ્ય કરતા ભાવ થતા, અથવા તો જગતમાં જે પ્રકારના દ્રવ્યો છે એ બધાના પરિણામનું, એ બધું જગતનું, જગતમાં રહેવું એ આત્મામાં નથી, એ અપેક્ષા એ વાત બરાબર છે એમ છે. પણ એ બધા દ્વારા છેવટે તો એમને પણ જે કહેવું છે એ આ રીતે લેવાનું છે કે જગત નથી એવો અર્થ નથી, પરંતુ એમનો પણ કહેવાનો અર્થ એવો નથી કે જગત નથી, પણ એનો અર્થ એવો લેવાનો છે કે જીવને ઉપશમ થાય, જીવને ઉપશમ ભાવ થવા માટે, ઉપશમ ભાવ થવા માટે એમ કહી દેવામાં આવે કે આ જગત કાંઈ છે જ નહીં, એટલે છે જ નહીં એટલે પોતાને માટે નથી. જગત છે છતાં પણ પોતાને કાંઈ કરતું નથી, જગતના પદાર્થો એ પોતાને કાંઈ કરતું નથી, પોતામાં કાંઈ ફેરફાર પણ કરતું નથી, અને એનાથી પોતાને કોઈ લાભ નથી કે નુકસાન નથી એમ લેવા માટે, એમ ઉપશમ ભાવ થવા માટે એ વાતને એ રીતે સ્વીકારવી, માત્ર જીવને ઉપશમ થવા અર્થે માનવો યોગ્ય છે, જગત નથી, બસ એકમાત્ર પરમાત્મા છે જગત નથી, એમ જે વાત વેદાંતમાં જે રીતે કંઈક કરવામાં આવી છે, તો અહીંયા આપણે એનો અર્થ એટલો જ લેવાનો કે જગત પોતાને કોઈ રીતે ઇષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી, એમ એનો અર્થ લેવાનો. જગત એટલે જ છ દ્રવ્ય સ્વરૂપ આ લોક છે એની વાત લેવામાં આવી છે.
અને બધા દ્રવ્યો સહિત બધાની વાત એમાં આવી જાય છે. છેલ્લી વાત આગળ લખે છે કે એમ એ ત્રણ પ્રશ્નોનું સંક્ષેપ સમાધાન લખ્યું છે તે વિશેષ કરી વિચારશો, વિશેષ કઈ સમાધાન જાણવા ઈચ્છા થાય તે લખશો, જેમ વૈરાગ્ય ઉપશમનું વર્ધમાનપણું થાય તેમ હાલ તો કર્તવ્ય છે. વૈરાગ્ય અને ઉપશમ વધે એ જ કર્તવ્ય છે. કૃપાળુદેવની એ જ આજ્ઞા છે, વૈરાગ્ય અને ઉપશમ વર્ધમાનપણું થાય એ જ કર્તવ્ય છે. તો આ રીતે આપણે 509મો પત્ર પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Yeah.